કરન્સી તમે જો શરૂઆત તો 26 પૈસાના નબળા સાથે થઈને અત્યારે તમે જો 1.5% નો ઘટાડો જોવા મળી રહ્યો છે મોર ધેન 0.5% એટલે તમે જો ખાસી વીક થતી કરન્સી આજના દિવસે દેખાય છે ઓલમોસ્ટ 48 પૈસા તમે જો રૂપિયો નબળો થતો દેખાયો છે તો એની ઇમ્પેક્ટ સોના અને ચાંદી પર ડેફિનેટલી આવી હશે જે પોઝિટિવ રહી શકે અને તમે જો અત્યારે સોનું MCX પર 1% ની સ્ટ્રેન્થ દર્શાવી રહ્યું છે ચાંદી ફ્રન્ટ પર પણ આ જ એક ટ્રેડ હોવો જોઈએ કારણ કે જો રૂપિયો નબળો થાય છે તો આ ગ્લોબલ કોમોડિટીઝને પોઝિટિવ પેક થાય છે તો ચાંદીના ફ્રન્ટ પર એકવાર નજર કરી લઈએ સ્ક્રીન પર જે આપણા આવશે કારણ કે તમે જો એક મેટલ તરીકે પણ યુઝ થાય છે પણ ચાંદી ઉપર પણ તમે જો સિમિલર ટ્રેડ અત્યારે પોઝ થતો દેખાઈ રહ્યો છે તો જબરદસ્ત તેજી સોના અને ચાંદીના ફ્રન્ટ પર MCX પર જોવા મળી રહી છે ક્રૂડની ઇમ્પેક્ટની વાત કરે $74 જ્યારે પાર કરે છે ત્યારે પોઝિટિવ ઇમ્પેક્ટની પૂરી શક્યતા રાખી શકાય છે ગત સપ્તાહે તમે જો ઓલમોસ્ટ 71-72 ને હવે 73ને છોડીને સીધો 74નો લેવલ સ્પર્શાઈ ગયો ત્યારે એક મોટો જમ્પ આપણે જોઈ શકીએ તો એક ક્રૂડના ઇમ્પેક્ટ પર નજર કરીશું કારણ કે આજના દિવસે આ એક ડ્રાઈવ કરતો દેખાશે આખા કોમોડિટી સેક્ટરને ને તમે જો 3% ઉપર ખુલ્યો છે 142 રૂપિયાનો એક સડન જમ્પ તમને અત્યારે આ ટ્રેડિંગ સેશનમાં જોવા મળી રહ્યો છે એક કલાક બાદ તમે જો આ તેજી યથાવત દેખાઈ રહી છે વાત કરીએ બીજા કોમોડિટીઝમાં મેટલ પેકની તો તમે જો નેચરલ ગેસમાં તો તેજી છે જ પણ મેટલ પેક પર ખાસી ઇમ્પેક્ટ હોવી જોઈએ કારણ કે પોઝિટિવ રહેશે ગ્લોબલી તો તમે જો ઇમ્પેક્ટ છે જ પોઝિટિવ પણ અત્યારે તમે જો જે રીતે રૂપિયો નબળો થયો છે એનો ખાસો ફાયદો અત્યારે તમે જો કોપર અને નિકલને મળતો દેખાયો છે ત્યાં સારા એવા 0.5% પોઝિટિવ ટ્રેડ લેવાઈ રહ્યા છે ઇવન લેડ અને ઝિંકમાં પણ તેજી યથાવત દેખાઈ રહી છે એગ્રી કોમ્યુનિટીઝ પર એકવાર અપડેટ લઈ લઈએ કારણ કે એગ્રી કોમ્યુનિટીઝમાં પાછલા સપ્તાહે જે કમોસમી વરસાદ પડ્યો એને કારણે ઇમ્પેક્ટ આવીને બધી જ કોમ્યુનિટીઝમાં તેજી જોવા મળી કારણ કે ભાવ વધતા દેખાશે તો આ બધી કોમ્યુનિટીઝ પોઝિટિવ રહેશે પણ આજના ટ્રેડ તમે જો થોડો નેગેટિવ છે જીરા ઉપર 0.5% ઘટાડો અધરવાઇઝ બાકી બધા કોમોડિટીઝમાં પણ દબાણ છે ગુવારગમ ગુવાર સીડ હજુ પણ તેજીના ટ્રેડ લેવાતા દેખાઈ રહ્યા છે ત્યાં અને સોયાબીન સોયા ઓઇલ પર નજર કરી લઈએ જે યુઝ્યુઅલી આપણને એક વોલેટાઇલ સેગમેન્ટ દેખાડતું હોય છે અને તમે જો મિક્સ રિએક્શન સોયાબીન 5% નીચે પણ સોયા ઓઇલમાં 5%ની તેજી જોવા મળી રહી છે તો જતીન આપણી સાથે જોડાયેલા છે જતીન ગુડ મોર્નિંગ રૂપિયાની સડન વીકનેસ કેટલે આગળ વધી શકે ક્યાં સુધી તમે ફેક્ટર ઇન કરી છે વેરી ગુડ મોર્નિંગ નિશા હું એકચ્યુઅલી થોડુંક ડાયરેક્ટલી જે ટોપિક ચાલુ કરીશ વાત ચર્ચા નહીં હું ડાયરેક્ટ ક્રૂડ ઓઇલ પર આવીશ બીકોઝ હમણાં જે ઇમ્પેક્ટ જે છે બધી વસ્તુનો ક્રૂડ ઓઇલના વધી છે તો ક્રૂડ ઓઇલના પ્રાઇસમાં અગર આપણે જોઈ લઈએ તો ઇમ્પેક્ટ કરી રહ્યું છે બધી જ વસ્તુને ઓવરઓલ કોમોડિટીઝ અને કરન્સીઝને પણ જે રીતે આપણે તમે વાત કરી કે ક્રૂડ ઓઇલ આજે 3% ઉપર ઓલરેડી ગેપ અપ ખુલી ગયો છે મેઇનલી ધ રીઝન ઇઝ યુએસ જે પહેલા સેન્કશન્સ લગાડી રહ્યો હતો અને એના ઉપર જે લોકોએ વેવર્સ આપ્યા હતા એ વેવર્સ જે છે હવે કોલ ઓફ કરવાનું આવી શકે છે એના વજેથી આપણે જોઈ રહ્યા છે કે આજે એક સ્ટ્રોંગ સ્પાઇક અપ ગેપ અપ ખુલ્યું છે માર્કેટમાં અને એના સાથે સાથે ઓપેકના જે કટ છે એ પણ કન્ટિન્યુઅસલી ચાલુ છે લાસ્ટ ટાઈમ અરાઉન્ડ જયારે ન્યૂઝ ફ્લેશ થઈ હતી યુએસના તરફથી કે સેન્કશન્સ લગાડવામાં આવી શકે છે ઈરાનના ઓઇલને લઈને તો ત્યારે ઓક્ટોબરના સિરીઝમાં આપણે જોયું હતું કે બહુ સ્ટ્રોંગલી એક રિએક્શન આવ્યો હતો અને પ્રાઇસીસ ત્યાંથી બહુ શૂટ જ થઈ ગયા હતા એના પછી એ લોકો વેવર્સ આપ્યા હતા તો વેવર્સમાં ઘણા બધા ફાયદા થયા હતા જે લોકોને હજી રિપેમેન્ટ માટે ઇઝ અપ થઈ ગયું હતું પણ હવે એ લોકોનો જે સ્ટેટમેન્ટ આવ્યો છે જ્યાં આગળ એ લોકો કહે છે કે વેવર જે છે વેરી શોર્ટ ટાઈમ સ્પેનમાં એ લોકો કોલ ઓફ કરી શકે છે તો અહીંયા આગળ પાછું ક્રૂડ ઓઇલને સપોર્ટ મળી ગયો છે હવે જ્યાંથી પહેલા યુએસના પ્રોડક્શનને લઈને જે એકદમ હાઈ પીક પર ચાલી રહ્યું હતું તો હવે એ પણ નેગેટ થઈ જાય છે બીકોઝ અગર કહેને કે અગર વેવર કેન્સલ થઈ જાય છે તો પાછું શોર્ટેજમાં આવી શકે છે ક્રૂડ ઓઇલના પ્રાઇસ ક્રૂડ ઓઇલનો સપ્લાય જે છે તો હવે અમને હજી પણ લાગી રહ્યું છે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ હજી પણ તેજીમાં ચાલી શકે છે અમારે લાસ્ટ વીક પણ આપણે જયારે ડિસ્કશન થયું હતું ત્યારે બાયર્સ અમારું પોઝિટિવ સાઈડના જ હતું અમે લોકો બાયોન ડિપ્સની સજેશન આપી રહ્યા હતા આજે જે ગેપ અપ ખુલ્યું છે એના પછી અમને એ લાગી રહ્યું છે કે નાનું મોટું ગેપ અગર નીચે મળે છે પ્રાઇસીસ થોડા નીચે આવે છે તરત બાઇંગ કરી લેવું જોઈએ લેવલ્સ જે ઇમ્પોર્ટન્ટ લાગી રહ્યા છે અમને લાગી રહ્યા છે 45-70 ના લેવલ જે છે આજે ઇન્ટ્રાડે માટે સારા છે ત્યાં આગળ ઇન્ટ્રાડે માટે બાય કરીને ચાલી શકાય છે વિધ સ્ટોપ લોસ ઓફ 45-45 અને ટાર્ગેટ જે રહેશે 46-40 નો રહેશે આ પ્યોરલી ઇન્ટરડે ટ્રેડ છે કેરી ઓવરની સલાહ નથી બીકોઝ ઓલરેડી પ્રાઇસીસ બહુ હાઈ પીક પર છે તો પાછું ગેપ ડાઉન પણ ખુલી શકે છે ખાલી ફક્ત ઇન્ટરડે કરવું જોઈએ ક્રૂડ ઓઇલના અંદર આજ નથી ક્લિયરલી ઇન્ટરડે પ્લે જ બને છે અત્યારે જ ઓલરેડી 3% નો ઉછાળો જોવા મળી રહ્યો છે તો આ લેવલને ધ્યાનમાં રાખી ફક્ત અને ફક્ત ઇન્ટરડે ટ્રેડ ક્રૂડ ઉપર લેવો જોઈએ તો ક્રૂડમાં તેજી છે કારણ કરન્સી છે અને આપણે એને જે કારણે જોઈ રહ્યા છે બીજી ખાસ કરીને કોમોડિટીઝમાં પણ બાઉન્સ છે જેમ કે તમે સોના અને ચાંદી પર જુઓ પણ બંનેમાંથી પોઝિટિવ ટ્રેડ ક્યાં બને છે નિશા ચાંદી પર હું પોઝિટિવ ટ્રેડ લેવામાં કહીશ બીકોઝ ગોલ્ડની જે પોઝિટિવિટી ચાલી રહી છે થોડુંક રિવર્સલ ટ્રેન્ડ છે પણ ચાંદીએ ક્યાંય ને ક્યાંય થોડો સપોર્ટ લીધો છે એના પહેલા જ્યારે લાસ્ટ વીક આપણે જોયું હતું કે બુલિયન માર્કેટ જે પડી રહ્યું હતું એના અંદર ગોલ્ડ વધારે
સેલ ઓફમાં આવ્યું હતું અને ચાંદીમાં થોડુંક સપોર્ટ હતું. ઓવરઓલ અમને લાગ્યું છે ચાંદીનું બેઝ સપોર્ટ જે છે 37,000 ના પાસે છે, ત્યાંથી વધારે નીચે ઘટઘટ નથી દેખાતી. અને ટ્રેડિંગ માટે અગર કોઈને ટ્રેડ લેવો છે તો 37,500 ના લેવલ જે છે આજના માટે સારા લાગી રહ્યા છે અમને. 37,300 ના નીચે સ્ટોપ લોસ રાખીને અને ઉપરમાં ટાર્ગેટ જે રહેશે 37,900 નો રહેશે. લાગે છે બુલિયન માર્કેટ જે છે થોડુંક રિવર્સલ પેટર્ન આપી શકે છે. જો ઓવરઓલ ગ્લોબલી થોડુંક નેગેટિવ ન્યૂઝ અગર ફેક્ટરિંગ થતા જાય છે અને ઇક્વિટી પણ સેલ ઓફ આવી રહી છે, જેવી રીતે આપણે જોઈએ છીએ આજે ડોમેસ્ટિક માર્કેટના અંદર પણ ઇક્વિટી સેલ ઓફ ચાલી રહી છે, એનું હેજ પોઝિશન સામે ક્રિએટ થતું દેખાશે કરન્સીઝમાં અને બિલિયન્સમાં. અને સૌથી તમારો જે પહેલો ક્વેશ્ચન હતો રૂપીનો, એ પણ આપણે સોલ્વ કરી લઈએ. રૂપીની જે અમને લેવલ લાગી રહી છે ઇમ્પોર્ટન્ટ જે રહેશે આગળ ચાલીને, એ લાગે છે 70 ના પાસેનું જે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન છે, સાયકોલોજીકલ લેવલ છે પાછું 70. તો ત્યાં આગળ થોડુંક પ્રોફિટ બુકિંગ આવી શકે છે. હું એમ નથી કહેતો સેલ ઓફ આવશે, બટ પ્રોફિટ બુકિંગ થઈ શકે છે ત્યાં આગળ. તો કોઈને અગર બાય પોઝિશન બનાવી છે યુએસડી આઈના અંદર તો 69.80, 69.70 ના ઝોન્સના વચ્ચે જ બનાવી જોઈએ અને 69.95, 70 ના વચ્ચે પ્રોફિટ બુક કરી લેવું જોઈએ. અને પછી વેટ એન્ડ વોચ કરવું જોઈએ કે 70.10 ના ઉપર અગર લેવલ નીકળી જાય છે વાયદા કારોબારના અંદર, એના પછી પાછી ફ્રેશ બાઇંગ બનાવી દે. કેમ કે ઉપરમાં અમારા ઇનિશિયલ જે ટાર્ગેટ છે અમને 70.50 ના છે, એ ઇન્ટેક્ટ છે. અને નીચેના બેઝ સપોર્ટ જે અમારા યુએસડી આઈના છે 69.50 ને 69.40 ના છે. અમને નથી લાગતું 69.40 ના નીચે પ્રાઇઝિસ જશે નિયર ટર્મ ના અંદર, એટલીસ્ટ ઇલેક્શન સુધી હવે લાગી રહ્યું છે અને ઉપરમાં 70.50 સુધી લાગી રહ્યું છે. ઓકે, કોઈ ડિસ્ક્લોઝર? આજે જે ભી આપણે રેકમેન્ડેશન ડિસ્કશન કર્યું છે એ ક્લાયન્ટને આપવામાં આવી શકે છે, પણ મારા પર્સનલ પોઝિશન થાય. આભાર આપનો સમય ફાળવી ચર્ચામાં જોડાયા તે બદલ.